આપણે આખું વર્ષ સાચવી શકાય એવી બટેટાની વેફર બનાવવાના છીએ, બટેટાની ચિપ્સ બનાવવાના છીએ. તો બટેટાની ચિપ્સ લાલ ન થાય અને બટેટાની ચિપ્સ બનાવવા માટે કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું એ બધી જ ટિપ્સને સાથે આજે આપણે રેસિપીની શરૂઆત કરીએ. તો એના માટે થઈને મેં 20 કિલો જેટલા બટેટા લીધેલા છે અને 20 કિલો બટેટાની છાલ પાડી અને મેં રેડી રાખેલા છે. અહીંયા તમને હું 5-6 બટેટાની છાલ પાડીને બતાવું છું. તો બટેટા આવી રીતના જે વેફરના સ્પેશિયલ ગોળ બટેટા આવે છે, મોટા અને ગોળ બટેટા, એવા ગોળ બટેટા લઈ લેવાના છે અને બધા જ બટેટાની આવી રીતની છાલ પાડી દેવાની છે અને છાલ પાડીને એને પાણીની અંદર આવી રીતે ધોઈને રાખી દેવાના છે. અહીંયા થોડાક જ બટેટા વધેલા છે જેની વેફર બટેટાની હું પાડી અને બતાવીશ તમને. આવી રીતની આપણે બટેટાની પતરી પાડવાની છે આ ટાઈપની, અને એને આપણે એક મોટું પાણીનું તપેલું ભરેલું હોય છે એમાં રાખી દેવાની છે, તમે જોઈ શકો છો. અને એક જ તપેલામાં બટેટાની પતરી પાડી અને નાખવાની અને ત્યારબાદ આવી રીતના ચોખ્ખા પાણીમાં નાખવાની છે, જેને કારણે એનો સ્ટાર્ચ છે એ નીકળી જાય. આવી રીતે બીજા અને ત્રીજા પાણીમાં, એમ 2-3 પાણીમાં આપણે બટેટાની વેફરને ધોવાની છે. તમે જોઈ શકશો કે 20 કલાની જે બટેટાની વેફર છે એમાં બનાવીને રેડી રાખી છે. હવે આવી રીતની પતરી જ્યારે જાડી વધે છે ત્યારે એની પતરી પાડવી અઘરી પડે છે, તો એને આવી રીતની ઊભી રાખી અને એમાંથી તમે આવી રીતની કતરી પાડી શકો છો અને એનાથી તમે ચેવડો પણ બનાવી શકો છો. આ ટાઈપની જો મેં અહીંયા ભેગી કરીને રાખેલી છે, આ ટાઈપની બટેટાને જો ભાગ વધતા આવી રીતની લાંબી કતરી પાડી લેવાની છે તો એ તમારે ચેવડો બનાવવામાં કામ લાગે છે. હવે આવી જ રીતે આપણે 20 કિલો બટેટાની પતરી પાડી અને રેડી રાખેલી છે અને સરસ રીતે 2-3 પાણીમાં ધોઈ અને પાણીમાં ડૂબડૂબા આપણે એને રાખવાની છે અને 2-3 કલાક પલળે એમ રાખવાની છે. હવે જેવી રીતે આપણે સાદી બટેટાની કતરી પાડી એવી જ રીતે આપણે જાળીવાળી બટેટાની કતરી આ રીતની પાડી અને રેડી કરી લેવાની છે. એને પણ આપણે 2-3 પાણીમાં ધોઈને રાખવાની. હવે બટેટાની પતરી જે આપણે પહેલાં પાણીમાં ધોયેલી હતી એ પહેલું પાણી હોય છે એને આપણે 1-2 કલાક રાખતા આવી રીતનો સ્ટાર્ચ છે એમાં બેસી જશે. તો એ સ્ટાર્ચનો કેવી રીતે પાવડર તૈયાર કરવો એ નેક્સ્ટ વિડીયોમાં જરૂરથી જણાવીશ. તો નેક્સ્ટ વિડીયો જોવા માટે થઈને મિત્રો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેશો અને બેલ આઇકન જરૂરથી દબાવી દેશો, જેને કારણે નવા વિડીયોઝના નોટિફિકેશન છે એ સૌ પહેલાં આપ સુધી મળતા રહે. એકદમ એ સરસ એવો સ્ટાર્ચ છે બધો બટેટાનો ભેગો થઈ ગયો છે, તો એ નેક્સ્ટ વિડીયોમાં આપણે જોશું. હવે બટેટાની વેફર છે એ પાણીમાં પલળીને રેડી થઈ ગઈ છે. તો અહીંયા મારા ઘરની સામે જ મેં એક ચૂલો પેટાવીને પાણી ગરમ છે તપેલામાં પાખો કરી અને મૂકેલું હતું, તો પાણી એકદમ સરસ રીતે ઉકળવા દીધેલું હતું. અને આપણે ખોલીને જોશું તો પાણી સરસ એવું ગરમ થઈ ગયું છે. તો એમાં આપણે બટેટાની વેફરમાં ખારાશ માટે થઈને સ્વાદ પ્રમાણે નમક એડ કરી દઈશું અને બટેટાની વેફર લાલ ન થાય એ માટે ખાસ ધ્યાન રાખવાનું છે. એના માટે બટેટાની વેફર સરસ સફેદ બને એ માટે થઈને આવી રીતે 3-4 વાર ફટકડીને ફેરવી દેવાની છે. અને હું તો એક જ વખત ફટકડી ફેરવું છું, ત્યારબાદ ફટકડી ફેરવવાની જરૂર પડતી નથી. એક જ વાર આવી રીતે ફટકડી ફેરવીને પાણી ઉકળવા માંડે એટલે તરત જ જે સાઈડમાં રાખેલી જેટલી બટેટાની જે આપણે પતરી પાડેલી છે એ પતરી આમાં એડ કરીશું. આપણે એકસાથે 20 કિલો જે છે બનાવેલી એ બધી એડ તો નહીં જ થાય, પણ જેટલી આમાં સમાશે પાણીમાં જેટલી સમાશે એટલી આપણે તપેલામાં એડ કરવાની છે. તો પાણી છે એ સરસ ગરમ થઈ ગયું છે અને એની અંદર આપણે બટેટાની પતરી એડ કરી દેવાની છે અને જેટલી સમાય એટલી હું એડ કરું છું. અને પછી આપણે ઝારાની મદદથી એને ફરતી કોર આમ ફેરવી લેવાનું, હલાવી લેવાનું છે. એનું કારણ છે કે નમકવાળું જે પાણી છે એ બધી જ જે પતરી છે એમાં આવી જાય અને પતરીમાં સરસ એવું નમક બેસી જાય એ માટે થઈને આવી રીતે હલાવી લેવાનું છે. અને ત્યારબાદ તપેલાવાનું આવી રીતે ઢાંકણ બંધ કરી દેવાનું છે અને 2-3 જ મિનિટ એને પાકવા દેવાની છે, બહુ પાકવા દેવાની નથી, બહુ બફાવા દેવાની નથી. તો સરસ એવી ચૂલામાં આપણી વેફર બફાઈ રહી છે મિત્રો. તો આવી રીતે જોઈ લેવાનું છે, ચેક કરીને હાથમાં લઈને કે વેફર આપણી જે છે બફાઈને રેડી થઈ છે કે નહીં. તો 70% જેટલી બફાઈ જાય એટલે એકદમ ચીકણી ન થઈ જાય, સાવ તરત અડધા તૂટી ન જાય એ રીતની આપણે એને બફાવા દેવાની છે. કારણ કે આવી રીતે જાળીવાળા વાસણમાં તમે લેશો એટલે ગરમા ગરમ જે બટેટાની પતરી છે ઓટોમેટિક
10% તો એમાં ને એમાં જ બફાઈ જશે, એટલે ચિંતા કરવાની નહીં. સરસ એવી આપણી પતરી 2-3 મિનિટ થાય એટલે બહાર લઈ જ લેવાની છે, એ બફાઈ જ ગઈ હોય છે. અને આમાં જે વાસણમાં તમે લીધી હોય છે એમાં પણ સરસ એવી બફાઈ જતી હોય છે. અહીંયા એક જ વખતની પ્રોસેસ મેં બતાવેલી છે, કારણ કે 20 કિલો વેફર કરવી એ ખૂબ જ મહેનતનું કામ છે. અહીંયા અમે 2-3 જણા, એટલે કે મારા હસબન્ડ અને મારી બેબીએ મને હેલ્પ કરેલી. હું બહાર છે આવી રીતના જે બટેટાની પતરી છે એ બાફતી ગઈ અને એ લોકો અંદર આવી રીતની જે છે એ વેફરને પાથરતા ગયા હતા. આવી રીતે એક એક કરી અને બધી જ વેફરને આપણે સૂકવવા દેવાની છે. મેં હોલમાં બધી જ વેફરને આખી રાત પંખાની નીચે જે છે એ સૂકવવા દીધેલી હતી. તમે જોઈ શકશો કે આખા હોલમાં મેં સરસ એવી આ જે બટેટાની વેફર છે આવી રીતે પાથરી અને સૂકવવા દીધેલી છે. અને પંખામાં જ બધી જ જે છે એ વેફરને આપણે સૂકવી લેવાની છે. જે સાઈડમાં આપણે આવી રીતની ચેવડા માટેની બનાવેલી હતી એને પણ એક નાના એવા ટુકડામાં મેં એને સૂકવીને રાખી દીધેલી છે. હવે આખી રાત રાખ્યા બાદ, સૂકવ્યા બાદ મેં સવારે ઉઠીને જોયું હતું તો આવી રીતની પતરી છે એ સરસ એવી ક્રિસ્પ થઈ ગઈ હતી. એનું જે એનું ભેજનું જે પ્રમાણ હતું એ સુકાઈ ગયું હતું, પણ હજી પણ થોડી ઘણી જાડી વેફર જે સુકાણી ન હોય તો એના માટે થઈને આખું વરસ આપણે સાચવવાની છે, તો એના માટે આપણે એને તડકામાં સૂકવવી જરૂરી છે. તમે અવાજ સાંભળી શકો છો, એકદમ સરસ એવી સુકાઈ ગઈ છે, છતાં પણ આખું વરસ આપણે એને સાચવવાની છે, એ માટે થઈને આપણે એને તડકામાં સૂકવવી જરૂરી બને. તો આવી બધી જ જેટલી આખી રાત આપણે રાખેલી જેટલી જ એક એક કરતાં સૂકી હતી એ બધી જ વેફરને આવી રીતની ભેગી કરી લેવાની છે. એકદમ ખડખડ અવાજ આવી રહ્યો તો સરસ એવી આપણી બટેટાની વેફર છે એ સૂકાઈ ગઈ છે, પણ વરસ આખું સાચવવાની છે એટલા માટે થઈને જ આપણે એક ટુકડામાં આવી રીતે બધી જ વેફરને લઈ લેવાની છે અને સરસ એવા બપોરના એકદમ તીક્ષ્ણ તડકામાં એને સૂકવી દેવાની છે. આવી રીતે સૂકવવાને કારણે એમાં જરા પણ મોઈસ્ચરનો ભાગ હશે, ભેજનું પ્રમાણ જરા પણ હશે તો એ બધું જ દૂર થઈ જશે અને આખું વરસ સુધી આ વેફર છે એ કાળી પણ નહીં પડે અને એકદમ સરસ એવી ક્રિસ્પી બનશે. જ્યારે તમે તળશો ત્યારે સરસ એવી ક્રિસ્પી એવી વેફર આપણી તૈયાર થશે. હવે સાંજે જ્યારે જોતા એકદમ ખડખડ અવાજ આવી રહ્યો છે, સરસ એવી સુકાઈ ગઈ છે, બિલકુલ પણ ભેજનું પ્રમાણ રહ્યું નથી. તો થોડી ઘણી વેફર હું આવી રીતને લઈને ચેક કરી લઉં છું કે આપણી જે મહેનત છે સફળ થઈ છે કે નહીં. તો એ માટે થઈને મેં તેલ ગરમ મૂકેલું અને ખાસ કરીને જોવાનું કારણ એ છે કે આપણી વેફર છે એ લાલ થઈ નથી, એ ખાસ જોવાનું છે. પણ આ રીતે જો સ્ટેપ વાઇઝ તમે ધ્યાન રાખીને વેફર બનાવો તો વેફર છે એકદમ સરસ ફૂલેલી અને સફેદ જ બને છે અને ખૂબ સરસ બને છે. તમે જરૂરથી ટ્રાય કરજો મિત્રો અને ટ્રાય કરીને મને કમેન્ટ કરીને કહેશો કે એ રેસીપી તમને કેવી લાગી છે. હવે આવી રીતનું તેલ મૂકી અને આ 1-2 કણી આવી રીતની બટેટાની નાખીને જોઈ લેવાની છે કે આપણું તેલ ગરમ થયું છે કે નહીં. તેલ ગરમ થાય ત્યારબાદ જ આપણે વેફરને જે છે એ તેલમાં નાખીને તળવાની છે. તો તેલ છે એકદમ સરસ એવું ગરમ થઈ ગયું છે, કારણ કે વેફર જે સુકાઈ ગયેલી વેફર છે એ તેલમાં નાખતા તરત જ ઉપર તેલમાં આવી જાય છે અને ખૂબ જ સરસ એવી ફૂલેલી ફૂલેલી અને એકદમ સરસ એવી સફેદ આપણી બટેટાની ઘરે બનાવેલી વેફર રેડી થઈ ગઈ છે. મિત્રો, રેસીપી ગમે તો એક લાઇક જરૂરથી આપી દેજો અને આપના ફ્રેન્ડ સર્કલ્સ અને ફેમિલી ગ્રુપ્સમાં રેસીપીને શેર પણ જરૂરથી કરી દેજો મિત્રો. અને રેસીપી તમને કેવી લાગી છે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને આપના પ્રતિભાવો પણ જરૂરથી જણાવજો અને આપની કોઈ પણ ટીપ હોય વેફરને લગતી તો એ ટીપ પણ તમે મને જરૂરથી જણાવી શકો છો મિત્રો. અને આ સિવાય આપણે ઇન્સ્ટન્ટ બટેટાની વેફર કેવી રીતે બનાવવી એની રેસીપીની લિંક પણ હું શેર કરી દઈશ. તમે એ લિંક પણ ખોલીને જોઈ શકશો અથવા તો તમને આઈ બટનમાં પણ એની રેસીપીની લિંક મેં એડ કરેલી હશે. તમે જરૂરથી જોઈ શકશો કે ઇન્સ્ટન્ટ બટેટાની વેફર કેવી રીતે બનાવી શકાય. અને તો આપણી બટેટાની વેફર અહીંયા રેડી થઈ ગઈ છે મિત્રો. આપણી 20 કિલાની બટેટાની વેફર જે બનાવેલી હતી ખૂબ જ સફળતાપૂર્વક એકદમ સરસ રીતે આપણે બનાવીને રેડી કરી લીધી છે. તો તળીએ છે ત્યાં જ ખ્યાલ આવી જાય છે કે તેલમાં નાખતા જ તરત જ ઉપર આવી જાય છે અને એકદમ પાપડ જેવી સફેદ એવી ક્રિસ્પી એવી આપણી બટેટાની વેફર અહીંયા તૈયાર થઈ ગઈ છે. તો જ્યારે પણ મહેમાન આવે અથવા તો નાના બાળકોને પણ તમે આ વેફર બનાવીને આપી શકો અને ફરાળમાં તો ખાસ કરીને ફરાળ માટે જ આ વેફર છે એ આપણે સ્ટોર કરીને રાખતા હોય છે બનાવીને. તો ફરાળી બટેટાની વેફર આપણી રેડી થઈ ગઈ છે મિત્રો. કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને જરૂરથી કહેજો કે રેસીપી તમને કેવી લાગી છે અને આપના પ્રતિભાવો જે છે એ જરૂરથી જણાવશો અને કોઈપણ જાતની ટિપ્સ
જે તમને યોગ્ય લાગતી હોય, મારી રેસિપીને લગતી, તો તમે તમારી ટિપ્સ પણ જરૂરથી રજૂ કરી શકો છો મિત્રો. તો આખું વરસ સાચવી શકાય એવી બટેટાની વેફર અહીંયા આપણી રેડી થઈ ગઈ છે મિત્રો. અને વેફર બનાવ્યા બાદ આપણે જે વાત કરેલી કે સ્ટાર્ચ બટેટાની વેફર પાડ્યા બાદનો જે સ્ટાર્ચ વધે છે, એ સ્ટાર્ચમાંથી આપણે પાવડર કેવી રીતે બનાવી શકાય એની રેસીપી નેક્સ્ટ વિડીયોમાં શેર કરવામાં આવશે. તો રેસીપી જોવા માટે સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેશો, બેલ આઇકન જરૂરથી દબાવી દેશો અને ઓલ દબાવી દેશો, જેને કારણે નવા નવા વિડીયોઝના નોટિફિકેશન આપ સુધી મળતા રહે. અને ફરીવાર આવી નવી નવી રેસીપીઝ લઈને આવીએ ત્યાં સુધી જય સોમનાથ, જય માતાજી મિત્રો.